નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. સૌરાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ સ્થિતિ બદલાઈ છે. સૌરાષ્ટ્રમાં કોડી, પાટીદાર, ક્ષત્રિય, આહિર સમાજનું વર્ચસ્વ છે, ત્યારે રાહુલ ગાંધી હવે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરીને કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે તે એક ચર્ચાનો વિષય છે. જો કે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જતા કોંગ્રેસને મોટો ફટકો પણ પડ્યો છે, પરંતુ તેમ છતાં પાટીદાર ઇફેક્ટ લાભ પણ કોંગ્રેસે મળી શકે તેવા અણસાર લાગી રહ્યા છે. બીજી તરફ પાટીદાર નેતાઓ પણ કોંગ્રેસ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવી રહ્યા છે, તેનું વધુ એક ઉદાહરણ આજે પણ જોવા મળ્યું. રાહુલના ગુજરાત પ્રવાસને લઈને આજે હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાહુલને વેલકમ કર્યું, જેને લઈને ક્યાંક ને ક્યાંક સરકારને પણ પાટીદારો કોંગ્રેસનું સમર્થન કરશે તેવો ડર પેઠો હોઈ શકે છે. અને તેને ધ્યાનમાં રાખીને સરકારે પણ પાટીદાર નેતાઓને આવતીકાલ માટે આમંત્રણ આપ્યું છે બેઠક માટે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચર્ચાનો વિષય એ છે કે શું રાહુલ ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ થશે કે કેમ. તમામ બાબતો પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ જગત મંદિર દ્વારકાધીશના દર્શન પર પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ શ્રીકૃષ્ણના ભગવાનના દર્શન કર્યા અને મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના પણ કરી હતી. ત્યારબાદ બરડીયા ઓખામઢી ગામની મુલાકાત લઈને તેઓ ભાટિયા ગામે જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી હંજરાપર ગામે પણ પહોંચ્યા હતા. હંજરાપર ગામે રાહુલ ગાંધી શણગારેલા બળદ ગાડામાં બેસીને આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા રાહુલ ગાંધીનું ઉષ્માભરે સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકા બાદ જામનગરના હંજરાપર ગામે આવ્યા. તેમણે હંજરાપર ગામે લોકો સાથે સંવાદ પણ કર્યો હતો, તેમની સાથે ખાટલા પરિષદ પણ યોજી તેમના પ્રશ્નો અને આશાઓ પણ સાંભળી હતી. દ્વારકાના જામ ખંભાળિયામાં પણ તેમણે સભાને સંબોધિત કરી હતી, જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે. आप सबका यहाँ बहुत बहुत स्वागत. अच्छा, जो हमारे पीछे खड़े हैं आपका भी यहाँ बहुत बहुत स्वागत. नमस्कार. केम छो? गुजरात में विकास को क्या हो गया? क्या हो गया? पागल हो गया है विकास, पागल हो गया. मोदी जी ने हिंदुस्तान के युवाओं को वायदा किया था कि उनकी सरकार बनने के बाद पूरे हिंदुस्तान में 2 करोड़ युवाओं को हर साल रोजगार मिलेगा. और जब आप दुकान में जाएंगे, कैमरा खरीदेंगे, शर्ट खरीदेंगे, पैंट खरीदेंगे, जूते खरीदेंगे, उन पर लिखा होगा मेड इन गुजरात, मेड इन इंडिया. मगर मोदी जी ने 3 साल में यह वायदा पूरा नहीं किया है. मोदी जी ने वायदा किया था कि वो मूंगफली के लिए, कपास के लिए, अनाज के लिए सही दाम देंगे. मैं आपसे पूछना चाहता हूं, क्या आपको कपास के लिए 1500 रुपए मिल रहा है? मूंगफली के लिए आपको कितना दाम मिल रहा है? 400. ना आपको बोनस मिलता है, ना आपको सही दाम मिलता है. नरेंद्र मोदी जी की सरकार ने 1,30,000 करोड़ रुपया हिंदुस्तान के 15 सबसे बड़े उद्योगपतियों का मांग किया. किसान जब बीज खरीदता है, क्या वो मोबाइल फोन से खरीदता है या कैश से खरीदता है?
मजदूर को जब पैसा दिया जाता है क्या उसको चेक में दिया जाता है या कैश में दिया जाता है? छोटा दुकानदार कैश में काम करता है या मोबाइल फोन पे काम करता है? छोटा व्यापारी कैश में काम करता है? इन सब को नरेंद्र मोदी जी ने बर्बाद कर दिया। तो दर्शक मित्रों, गढ़तोड़ से राहुल आ मुद्दे आपणे चर्चा करवाना छीए अने खास करीने बे बाबतो उपर महामंथन मां मंथन करीशुं। एक तो राहुल गांधीए द्वारकाधीशना दर्शन करीने शरूआत करी छे चूंटणीनी। अत्यार सुधी एवुं कहेवातुं हतुं के गुजरातमां हिंदू मुस्लिम कार्ड पण क्यारेक चूंटणीमां खेलाय छे अने हंमेशा कोंग्रेसने एनो गैरफायदो रह्यो हतो। छेल्ला घणा समयथी कोंग्रेस જ્યારે જ્યારે પણ હિન્દુ મુસ્લિમ અથવા તો એક કાસ્ટ ઉપર જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે એનાથી કોંગ્રેસ દૂર પણ રહી છે। કદાચ આ વખતે કોંગ્રેસ રણનીતિમાં ચેન્જીસ પણ કર્યો એવું બની શકે। કોંગ્રેસના નેતાઓ પણ જે હિન્દુ મુસ્લિમ ઉપર જ્યારે કોઈ મુદ્દો ચગે છે ત્યારે બફાટ પણ હમણાં નથી કરતા। કદાચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આ બધું પ્લાનિંગ હોઈ શકે છે અને હોવું જોઈએ। મુદ્દો એ છે કે એક તો હિન્દુત્વવાદી કાર્ડ છે એ ખેલવાની કદાચ ગુજરાતમાં કોંગ્રેસે શરૂઆત કરી હોય કે જે ફાયદો ભાજપ લઈ જાય છે એ કોંગ્રેસને મળે તો કોંગ્રેસ સત્તા ઉપર આવી શકે એવું માનવું હોઈ શકે છે। આપણે હિન્દુ મુસ્લિમ ઉપર ક્યારેય એ બાબતે માનતા નથી પણ ચર્ચા અને મંથન કરવું જરૂરી છે। બીજું કે હાર્દિક પટેલે રાહુલ ગાંધીને આવકાર્યા છે અને હાર્દિક પટેલે આવકાર્યા છે એનો સીધો અર્થ ક્યાંક ને ક્યાંક એવો પણ જોડી શકાય છે કે શું પાટીદાર સમાજ કોંગ્રેસ સાથે જોડાશે અને જોડાશે તો એવી કેટલી બેઠકો હશે જેના ઉપર સીધો ફાયદો કોંગ્રેસને થાય અથવા તો નુકસાન ભાજપને થાય। આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવાના છીએ। આપણી સાથે ત્રણ મહાનુભાવો અત્યારે જોડાયા છે। મહેશ કસવાલા છે, ભાજપના નેતા છે, સુધીરભાઈ રાવલ કન્સલ્ટિંગ એડિટર, અને વરુણ પટેલ પાસના કન્વીનર છે। નરેન્દ્ર રાવત થોડી ક્ષણોમાં આપણી સાથે કોંગ્રેસના નેતા પણ જોડાશે। મહેશભાઈ, આપણાથી હું શરૂઆત કરવા માંગીશ। રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યા છે અને પછીથી રોડ શોની શરૂઆત કરી છે, એટલે કે ચૂંટણીનો બ્યુગલ છે એ ફૂંકી દીધો છે। એ પહેલા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ઉપર પણ સંવાદ કર્યો હતો। શું લાગે છે, દર વખતે એવો એક માહોલ સર્જાય છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હિન્દુ મુસ્લિમ કાર્ડમાં નુકસાન થાય છે એવો ભય હશે અને એના અનુસંધાને ભગવાનના દર્શન કરીને એક માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? મને એમ લાગે છે કે એમને જે ડર હોય તે, પરંતુ રાહુલજીને એટલી સદબુદ્ધિ સૂજી કે એમણે ગુજરાતની અંદર દ્વારકાધીશના દર્શન કર્યા, મને એમ લાગે છે કે ગુજરાતના તમામ લોકો માટે ગર્વની વાત છે કે એમને એટલું થયું કે આ દુનિયામાં ભગવાન છે એવું એને ભાન પણ થયું છેલ્લે છેલ્લે, એટલે એ વાતનો આનંદ પણ છે। ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરી ગઈ છે, રણશીંગું ફૂંકાઈ ગયું છે। કોંગ્રેસ પણ આવે ચૂંટણીના મેદાનમાં, બધા જ આવે અને પોતપોતાની પાર્ટીની વાત કરીશું, જેણે જે કર્યું છે એ કરીશું। હું રાહુલજીની વાત, હમણાં એમણે જે વાત કરી સભાની અંદર એ સાંભળતો હતો, એમણે બેરોજગારીની વાત કરી। 3 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે વચનો આપ્યા છે પૂરા નથી કર્યા એવું રાહુલજીએ કહ્યું। મારે રાહુલજીને સીધો સવાલ પૂછવો છે કે રાહુલજી, કદાચ કોઈ વચન નરેન્દ્રભાઈની સરકારમાં એકાદ બે વચનો અમારા બાકી પણ રહ્યા છે, પણ હજી અમારો 5 વર્ષનો કાર્યકાળ પૂરો પણ નથી થયો, પરંતુ આપના પાર્ટીના, આપના દાદીમાં જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે ગરીબો માટે સૂત્ર આપ્યું હતું, કોંગ્રેસના હાથ ગરીબોને સાથ। એ પછી તમે 40 વર્ષ સુધી શાસન કર્યું, 40 વર્ષે તમે ગરીબી હટાવી નથી શક્યા, રોજગારી આપી નથી શક્યા, શું એ બધો જ અપયશ નરેન્દ્ર મોદીની સરકારને આપશો? આ નરેન્દ્ર મોદીની સરકારે ગરીબો માટે કેટલી યોજનાઓ, કદાચ હું અહીંયા ગણું તો મને લાગે છે કે આખી ડિબેટ એના માટે પૂરી થઈ જાય, અને આજે પણ એક યોજનાની નરેન્દ્રભાઈએ જે જાહેરાત કરી છે, મને એમ લાગે છે કે દેશના ગરીબો માટે આનંદની વાત હોઈ શકે, દેશના ગરીબ લોકો સાથે ઉર્જા પહોંચાડવા, દેશના ગરીબ લોકોના સુધી ઉર્જાને પહોંચાડવા માટે
એમણે જે મિશન નરેન્દ્રભાઈ આદર્યું છે, મને એમ લાગે છે કે ગરીબો માટેની યોજનાઓમાં મને એમ લાગે છે કે 3 વર્ષ જે કામ કર્યું છે તમે 60 વર્ષમાં નથી કરી શક્યા, એ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. અને આજે તમે 3 વર્ષનો હિસાબ, તમે 60 વર્ષનું શાસન કર્યું એ બધું જ ભૂલી જાઓ છો, દાદીમાએ આપેલા વચનને તમે ભૂલી જાઓ છો, પંડિતજીએ આ દેશ માટે આપેલા વચનને તમે ભૂલી જાઓ છો, રાજીવ ગાંધીજીએ આપેલા વચનને ભૂલી જાઓ છો. અને 10 વર્ષ સુધી જે ભ્રષ્ટાચારની સરકાર ચાલી, 10 વર્ષ સુધી મનમોહનસિંહની આગેવાનીમાં એમણે કરેલા કુકર્મોને ભૂલી અને તમે આજે નરેન્દ્રભાઈના 3 વર્ષના સુશાસનની સામે સવાલ કરો છો, ત્યારે દેશની જનતાને ખ્યાલ આવે છે કે તમે અહીંયા આવીને મનોરંજન સિવાય કશું જ નથી કરતા, તમારો સમય પસાર કરી રહ્યો છો. ગુજરાતની સમજો, જનતા આ બધું જ જાણે છે. તમે રિવરફ્રન્ટનો ઉલ્લેખ કર્યો, મને રિવરફ્રન્ટ ઉપર જેમ મેં કહ્યું, મેં ગઈકાલે પણ એક સભામાં કહ્યું હતું કે ભર બપોરે, ઉનાળાના ભર બપોરે ધોમધખતા તાપમાં કોઈ માણસ એમ કહે કે સૂર્ય મને મળતો નથી, એમ તમે રિવરફ્રન્ટના કિનારે ઉભા રહી અને જે નદીની અંદર 5-7 વર્ષ પહેલા જ્યાં માત્ર સર્કસ રહેતું હતું, જ્યાં માત્ર છોકરાઓ ક્રિકેટ રમતા હતા જે નદીના પટમાં, એની અંદર વિશ્વવિખ્યાત સુંદર મજાનો રિવરફ્રન્ટ બનાવ્યો, ત્યાં આગળ જઈને આપે કહ્યું કે વિકાસ ક્યાં દેખાય છે. મને એમ લાગે છે કે રાહુલજી તમારી બાલિશ વૃત્તિ ગુજરાતના લોકો મનોરંજનના સ્વરૂપમાં જોઈ છે. ફરી એક વખત આપ ગુજરાતમાં આવ્યા છો, આપનું સ્વાગત છે, ગુજરાતના લોકોને ભરપૂર મનોરંજન કરાવશો એવી અભ્યર્થના આપને. ઓકે ઓકે, નરેન્દ્ર રાવત પણ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, એક વસ્તુ તો મહેશભાઈ જે કહ્યું એના ઉપર તમારે પ્રતિક્રિયા આપવી તો આપજો, કઈ વાંધો નહીં. પણ મારો સવાલ એ છે કે દ્વારકાધીશના દર્શન કરીને એક હિન્દુત્વવાદો એક મોજો છે એ ગુજરાતમાં ફેરવવાની કોંગ્રેસે શું કોશિશ કરી છે? જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે પ્રકારે રાહુલજી માટે શબ્દો કયા મને શરમ આવે છે. એક તો એમનું લેવલ નથી કે પર્સનલી એમને ભગવાનને પહેલી વાર દર્શન કર્યા હોય એવી મજાક ઉડાવી, એ ખરેખર હાસ્યાસ્પદ છે ને, આ પ્રકારે વાત કરવી ના જોઈએ. બીજી વાત મનોરંજનની વાત છે, તો અત્યારે નરેન્દ્ર મોદી મનોરંજનનો વિષય બની ચૂક્યા છે. તમે 3 વર્ષની વાત કરીને અત્યારે તમને રાહુલજીના દાદીજીનું નામ લેતા શરમ આવે છે, રાહુલજીના નાનાનું નામ લેતા તમને શરમ આવે છે. એ વડાપ્રધાન હતા અને આ દેશને બેઠી કરવામાં, આ દેશને શક્તિ આપવામાં અને આ લોકશાહીની જાળવણી માટે એમનો સિંહ ફાળો છે અને એના કારણે તમે બોલી શકો છો. અમારે તો એટલું જ કહેવું છે કે 3 વર્ષ દરમિયાન તમે જે વાતો કરી એ વાતોમાં લોકોને તમે શું આપ્યું? તમે કહે છો કે અમે બધી બાબતોમાં સફળ થઈ ગયા, 3 વર્ષની બધી યોજનાઓ સફળ થઈ ગઈ, તમે ફક્ત યોજનાઓ જ મૂકો છો. આજની યોજના તમે જે વાત કરી છે કે ઘર ઘર વીજળી, એ તો કોંગ્રેસની કલ્પના ને પરિકલ્પના. ઇવન તો ગુજરાત સરકારે 1989ની અંદર દરેકના ઘરે મફત વીજળી, ઝૂંપડામાં કનેક્શન આપવાની વાત કરીએ, તમે નથી સમજી શકતા. નરેન્દ્રભાઈ તો પહોંચી કેમ નહીં? નરેન્દ્રભાઈ 60 વર્ષના શાસનમાં 60 વર્ષના શાસનમાં એ યોજના તમારી પહોંચી કેમ નહીં? નરેન્દ્રભાઈ 60 વર્ષના શાસનમાં પહોંચી કેમ નહીં? 60 વર્ષ પછી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આજે ફરી વખત એ યોજના કેમ શરૂ કરવી પડી એનો જવાબ આપો. તમે જે પ્રકારે આ દેશને ગણો છો એ પ્રકારે આ દેશ નથી. આ દેશ ગરીબ નહીં, તમે 60 વર્ષના પહોંચી શકે, નરેન્દ્રભાઈ 3 વર્ષમાં પહોંચી જશે. તમારી પરિભાષા વાળો નથી, આ દેશને વર્ષો સુધી લાગે. આ 60 વર્ષમાં બી ન પહોંચી શકે. શાના માટે ગરીબ રાખવા, દેશને ગરીબ રાખવાનું પાપ તમે શાના માટે કર્યું? વીજળી ક્યાંથી? નરેન્દ્રભાઈ મારો સીધો સવાલ છે, દેશને ગરીબ શાના માટે કેવો પડે છે? તમારી વીજળીના આધારે કોંગ્રેસ છે, વીજળીનો ઉત્પાદન નરેન્દ્રભાઈ આ દેશને ગરીબ શાના માટે તમારે કેવો પડે છે? આઝાદી ક્યાંથી લાવશો? તમે કઈ જગ્યાએ ડેમ બાંધ્યા? તમે ખાલી વાતો કરો છો, મૂર્ખા બનાવવાની વાતો ન કરો. હા, હજી પણ સમય લાગશે, ઘરે ઘરે વીજળી પહોંચતા સમય લાગે, કારણ કે આ દેશ ગરીબ છે, મોટો છે. ઠીક છે, ઠીક છે, મુદ્દો મુદ્દો એ છે, ભાજપને ખ્યાલ આવી ગયો છે કે હવે એમને ભાઈ 60 વર્ષની જ વાત કરું છું, 60 વર્ષે તમે રાહુલજીની નાનીજીને યાદ કરો છો, રાહુલજીને દાદીને યાદ કરો છો, તમે કેમ યાદ કરી રહ્યા છો? તમે તમને પૂછી રહ્યા છો તો અમારે કેમી કામ કરવું પડ્યું આજે? અમારે આ યોજના કેમ શરૂ કરવી પડી એનો સવાલનો જવાબ આપો. આ ના થઈ શકે 60 વર્ષમાં, સમય લાગે. આ દેશ ગરીબ દેશોનો છે, વારંવાર કહું છું. તમે 3 વર્ષ ઠીક છે, ઠીક છે, એક મુદ્દા ઉપર આપણે ભાટકીને જોઈએ. બિલકુલ, બંને મહાનુભાવો એનાથી થોડું આગળ વધશું આપણે, કારણ કે
તમને નાના એવા દેશમાં આટલી વાર ના લાગી? નાના વાત સાચી છે, વાત આ જવાબ નથી. 60 વર્ષનો સમય પર્યાપ્ત નથી, એ તમારો જવાબ નથી. તમે શું કર્યું એ કહો. આ દેશની અંદર ભ્રષ્ટાચારની ભરમાર નથી, એ બી આ દેશ ગરીબ મધ્યવર્ગનો અને ખેડૂતોનો દેશ છે. એ ડિક્શનરીમાં અહીંયા 22% લોકો બીપીએલ કેટેગરીના છે, ગરીબી રેખા નીચે છે. 40 કરોડ લોકો દિવસમાં એક ટાઈમ ખાય છે. તમને જ્ઞાન તમે વાતો ચૂઠી બોલો. કશું બોલવા કોંગ્રેસ કશું નથી ભૂલી. મુદ્દા ઉપર આવીએ. મુદ્દાથી ભાટક કે નહીં, બંને મહાનુભાવોને મારી વિનંતી છે કે આપણે મુદ્દાથી ભાટક શું નહીં. જો મુદ્દાથી ભાટક શું તો આપણે પોઈન્ટ ઉપર જઈ નહીં શકતો. આપણી સાથે બીજા બે મહાનુભાવ પણ જોડાયા છે, વરુણ પટેલ પણ છે અને સુધીરભાઈ પણ છે. વરુણભાઈ જે રીતે વાત છે, હું નરેન્દ્રભાઈ આપણી પાસે આવીશ. નરેન્દ્રભાઈ આપણી પાસે આવીશ. જવાબ આપવાનો બાકી છે, પણ હું એ જ કહું છું, તમે ભાટકી જાઓ છો મુદ્દેથી. તમે બંને મહાનુભાવો, પછી મારે બીજા મહેમાનોને પણ લેવાનો છે. વાંધો નહીં નરેન્દ્રભાઈ, હિન્દુત્વનો જવાબ આપી દો, પછી હું આગળ વધું. રાહુલ ગાંધી ઉપર નરેન્દ્ર મોદી યોજના નું લોકાર્પણ કર્યું એના ઉપર નથી સાંભળે છે ના. અત્યારે જ પૂછો એમને, 40 કરોડ ભૂખ્યા રહે છે. તમારી નિષ્ફળતાને તમે 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે. દર્શકો બહુ જ અગત્યનો એનો સમય છે, એ ટીવી ઉપર આપણા ઉપર આપે છે મહામંત્ર. એટલે બંને મહાનુભાવોને રિક્વેસ્ટ છે, હિન્દુત્વ ઉપર જવાબ આપો મારો નરેન્દ્રભાઈ. હિન્દુત્વ એ આપણી ધર્મનો વિષય છે. એ હિન્દુત્વને અમે મહત્વ આપવાની વાત નથી, કે અમે હિન્દુત્વના કારણે કરીએ છીએ. અમે બિન સાંપ્રદાયિકતામાં માનીએ છીએ, કોઈની ધર્મની લાગણી દુભાઈને એ બાબતને માનીએ છીએ. પરંતુ જે રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ 2002માં હિન્દુત્વ નહીં પણ હિન્દુ મુસલમાનના ટુકડા કરીને જે પ્રકારે શાસન કર્યું, 2007માં પણ જે રીતે સોહરાબુદ્દીનનો જે એન્કાઉન્ટરનો મુદ્દો મળીને શાસનમાં અમે આવ્યા, 2012ની અંદર પણ નરેન્દ્ર મોદી જે પ્રકારે એ ગુજરાતી વડાપ્રધાન બનવા જઈ રહ્યો છે એ મુદ્દે ચૂંટણીનો પ્રચાર કરીને શાસનમાં આવ્યા. વિકાસની કે હિન્દુત્વની જે વાત છે એમાં ખૂબ મોટો ફરક છે. કોંગ્રેસ પક્ષ ગુજરાત અને આ દેશને એકતા, અખંડિતતા અને મજબૂતાઈ સાથે ગરીબ મધ્યમ વર્ગ તમામ લોકોને આગળ લાવવા માટેનો અમારો પ્રયાસ છે અને અમારા સિદ્ધાંતો છે. ઓકે ઓકે ઓકે, માની લઈએ. વરુણભાઈ, જે રીતે આજે હાર્દિકે સ્પષ્ટપણે એવું કીધું છે કે વેલકમ રાહુલ ગાંધી. અમિતભાઈ આવ્યા હતા, નરેન્દ્રભાઈ આવ્યા હતા, ત્યારે હાર્દિકના ટ્વીટ અલગ હતા. એમને ઘણા બધા એવા ચીટિયા ભરતા ટ્વીટ કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધી આવ્યા છે ત્યારે વેલકમ કહ્યું છે. એક તો ખરેખર શું પાસ અને હાર્દિકની રાહુલ ગાંધીને વેલકમ કરવા પાછળની શું રણનીતિ છે, શું સપોર્ટ છે એ કોંગ્રેસને જશે, અને જશે તો કઈ રીતે? તો મહેશભાઈએ કસવાલાએ કીધું કે રાહુલ ગાંધીનું સ્વાગત છે. એ જ વસ્તુ હાર્દિકે કીધી કે રાહુલ ગાંધીનું સ્વાગત છે. એનો મતલબ એવો ક્યાંય નથી થતો કે કોંગ્રેસને સમર્થન છે. પાસ એ પાટીદાર સમાજની અનામતનું આંદોલન લઈ અને નીકળેલું બિન રાજકીય સંગઠન છે, અને અમે અનામતની અને એની સાથેના બીજા જે અનામત આંદોલનના સંદર્ભે બીજા 3 મુદ્દાઓ ઊભા થયા, એ 4 મુદ્દાઓને લઈ અને લડત ચલાવી રહ્યા છે. આ 4 મુદ્દાને આધીન લડાઈ ચાલી રહી હતી. આના અનુસંધાનમાં અમે સરકાર સામે લડત લડી રહ્યા છીએ, અને સરકાર અત્યારે ગુજરાતમાં ભાજપની છે, કેન્દ્રમાં ભાજપની છે, એટલે ચોક્કસપણે અમારી લડાઈ છે એ ભાજપ સામે છે. પણ એનો ક્યાંય એક ટકો પણ એવો મતલબ થતો નથી કે અમે કોંગ્રેસને સમર્થન કરીએ છીએ. 100% કાલે સરકારે અમને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે, અમે આમંત્રણનો સ્વીકાર કર્યો છે. કાલે અમે સરકાર સાથે એ 4 મુદ્દાને લઈ અને ખૂબ સકારાત્મક રીતે ચર્ચા પણ કરીશું. પણ જો એ 4 મુદ્દાનું નિરાકરણ ગુજરાતની રાજ્ય સરકારથી નહીં આવે કે નહીં લાવે, તો એ જ 4 મુદ્દા લઈ અને ગુજરાતની બીજી રાજકીય પાર્ટી પાસે પણ જવામાં આવશે. નરેન્દ્રભાઈને ઉપર કહીશ કે કોંગ્રેસને પણ એ 4 મુદ્દાને લઈ અને લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ કોંગ્રેસ સત્તામાં આવ્યા પહેલા જ અમને એવું લાગે છે કે ભાજપથીને જાય હોય એવું જતી હોય એવું લાગે છે. સરકારમાં નહીં હોવા છતાંય હજુ એ 4 મુદ્દાને આધીન કોંગ્રેસે કોઈ જવાબ આપ્યો નથી,
એટલે અમારું ક્યાંય પણ કોઈ પણ જાતનું સમર્થન કોંગ્રેસ જોડે છે નહીં, અને આની આ કોંગ્રેસનું વલણ અને આનું આજ કોંગ્રેસની દિશા રહી તો એ રહેશે પણ નહીં. તો રહેશે પણ નહીં, બહુ અગત્યની વાત છે. સુધીરભાઈ, એક તો પાસ એવું કહે છે કે અમે બિન રાજકીય સંગઠન છે, પણ મેં કહ્યું એમ ભૂતકાળમાં એવા ઘણા બિન રાજકીય સંગઠનો રાજકારણમાં ભળતા વાર નથી લાગતી, એ પછી અરવિંદ કેજરીવાલનું સંગઠન હોય કે કિરણ બેદીનું સંગઠન હોય, બધાય. શું માનો છો જે રીતે ગુજરાતના રાજકારણમાં પણ થોડું ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યું છે, પાટીદાર છે એ ઘણા બેઠકો ઉપર અસર કરી રહ્યું છે, સરકારે ડરી રહી છે કે કદાચ પાટીદાર સમાજ ત્યાં જશે કોંગ્રેસમાં તો નુકસાન સરકારને થઈ શકે છે, એટલે 10 જેટલા સંગઠનોને બોલાવ્યા, એમાં એસપીજી પાસને પણ બોલાવ્યા છે બેઠક માટે. આગામી પ્લાન શું હોઈ શકે, જેને થશે તો શું થઈ શકે, અને જો કોંગ્રેસને સપોર્ટ કરે પાટીદારો તો શું થાય? ઈશ્વરભાઈ, સરકારની અને પાટીદાર સંગઠનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બંને પક્ષે જે પરિપક્વ એપ્રોચની જોવા નથી મળ્યો અત્યાર સુધીનો. હવે અત્યારે માનો કે જે રીતે વરુણભાઈએ કીધું કે અમે આમની સામે લડ્યા છે ને પેલા બી આવા છે ને આ છે, એમાં લાંબી ચર્ચા થઈ, પણ હું મુદ્દો એટલો જ પૂછવા માંગુ છું, કહેવા માંગુ છું કે સરકારે 2 વર્ષથી આ લોકોની એકની એક માંગણી છે, કોઈ ફેરફાર નથી થયો, અગાઉ બેઠકો કરી છે, હવે કાલે ત્યાંથી શું બેઠક કરવાના છે, જો આ લોકો ટસના મસ્ત થવાના નથી એ બી નક્કી છે, એ અત્યારે સ્પષ્ટ વલણ છે, કાલે બી એ જ થવાનું. બેસીને બીજું એવું શું વિકલ્પ કાઢવાના છે કે જે હજી સુધી નથી કાઢી શક્યા, અને જો કાઢે તો ચૂંટણી આવી છે ત્યારે જ નીકળ્યો, તો પછી પછીથી એની વિશ્વસનીયતા શું કે ફેરવી દે કે ન ફેરવી દે, એટલે એ મુદ્દો ત્યાં આવે છે. પાટીદારોનું જે વલણ જે રીતે વરુણભાઈએ કીધું કે કોંગ્રેસ કે સત્તામાં એના કરતા ખરાબ છે, માનો કે એને કીધું એનું પ્રમાણપત્ર એની એના રીતે છે, પણ સરકારમાં જો હજી કોંગ્રેસ હોય નહીં તો કોંગ્રેસ અમસ્તુ એને શું બેઠક થયો, હજી એમને કીધું એટલે બેઠક કરી આવ્યા છે, એટલે એ દાખલા કે શું એશ્યોરન્સ આપે, કાં તો એવું કે કે અમે આવશું તો અમે અનામત આપી દઈશું એમ કે, અથવા તો એમ બહુ તો પેલા જે ગુજરી ગયા છે એના એક્શન લઈશું એ કહી શકે, પણ અનામતનો મુદ્દો છે ત્યાં સુધી એવું કરીને કોંગ્રેસ કરે તોય એ જ વાત આવે કે ભાઈ બંધારણમાં નથી તો જો ભાજપે નથી કર્યું તમે કર્યું, બ્લુ પ્રિન્ટ બતાડો. મતલબમાં મુદ્દો એટલો જ છે કે બે બાજુ લોજિકલ વાત કરવા માટે કે એની કોઈ વાત નથી, આ લોકો એક વાત પકડીને જે બેઠા છે એમાં એનો આગ્રહ છે, સામે સરકાર હજી એવું કશું નવું કાઢી નથી શકી, કાલે બી કાઢે, અગાઉ એમણે પેકેજ પણ આપ્યું છે, હવે માનો કે પાટીદાર આયોગનું નવી વાત કરે તો આ લોકો એમ કહેશે કે આ લોલીપોપ ન જોવાના, મુદ્દો ત્યાં ત્યાં આવશે. એટલે કાલની વાત એવી છે કે કોંગ્રેસથી આ લોકો દૂર રહે એના માટેના જેટલા પ્રયત્નો થશે એ સરકાર કરશે, અને કોંગ્રેસ એ આ લોકોને હજી કઈ એટલા માટે જોજો કે એમને જો એવું લાગશે કે આ વિશ્વાસપૂર્ણ વાતનો માહોલ બને છે કે નહીં તો આગળ વધીએ, તો આગળ વધીએ. એનો અર્થ એ થયો કે ભાજપ છે એવો પ્રયાસ કરી રહી છે ક્યાંક ને ક્યાંક પાટીદારો નજીક લાવવાનો, એટલે કોંગ્રેસ સાથે ન પડે એવો એક પ્રયાસ, એટલે એમનો પાટીદારોનો નારાજગી ઓછી કેમ થાય એના માટે, એના માટે નારાજગી ઓછી કેમ થાય, બહુ જ અગત્યનો શબ્દ વાપર્યો, કારણ કે પાટીદારો સપોર્ટ તો ડાયરેક્ટ નહીં કરી દે પણ નારાજગી કેમ ઓછી થાય, અથવા તો જે પાસ અને એસપીજીના જે આગેવાનો છે એના સિવાયના લોકો ભાજપને કઈ રીતે સપોર્ટ કરે એના માટેનો પ્લાન અથવા રણનીતિ હોઈ શકે છે. દર્શક મિત્રો, સમય થયો છે કે વિરામનો, ગઢ તોડશે રાહુલમાં તમામ બાબતો પર મહામંથનમાં મંથન કરીશું નાનકડા વિરામ બાદ. આપનું સ્વાગત છે મહામંથનમાં, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગઢ તોડશે રાહુલ એ બાબતે તમામ બાબતો પર મંથન કરશું. મહેશભાઈ, સવાલ એ પણ છે કે જે રીતે પાસના કન્વીનરોને આવતીકાલે સરકારે બોલાવ્યા છે, પાસના કન્વીનરો હાર્દિક પટેલે અગાઉ પણ એક ચાન્સ કોંગ્રેસને આપવો જોઈએ એવું કહી ચૂક્યા છે, બીજી તરફ જે રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે ગુજરાતમાં હોય છે ત્યારે હાર્દિક પટેલના ટ્વીટ અથવા તો એનો વલણ કંઈક જુદું હોય છે, તો એક પ્રકારનો પાટીદારોમાં રસ જે જોવા મળી રહ્યો છે, આવતીકાલે બેઠક છે, કેવી આશા તમે સેવી રહ્યા છો? ખાસ કરીને ગુજરાતની ચૂંટણી છે એટલે ગુજરાતની જનતા નક્કી કરશે. આવતીકાલે પાટીદાર સમાજની સંસ્થાઓ, પાસના આગેવાનો અને એસપીજીના આગેવાનો સાથે મીટિંગ પણ છે, મને એમ લાગે છે કે સારા વાતાવરણમાં આ પ્રક્રિયા ચાલુ રહેશે અને એનું કંઈક સમાધાન નીકળી આવશે. ઈશ્વરદાનભાઈ, મારા મગજમાં 2-3 પ્રશ્નો, હમણાં કોંગ્રેસના પ્રવક્તા જે પ્રકારે વાત કરતા હતા મારા મગજમાં 3-4 પ્રશ્નો ઉભવ્યા છે. તમે અને સુધીરભાઈ બંને ત્યાં છો, વિશ્લેષક છો, આપના ધ્યાનમાં ઘણું બધું હશે. પહેલી વાત એ કે એમણે કહી કે અમને
હિન્દુત્વમાં શ્રદ્ધા છે કે નહીં એમની વાતને બદલે અમને કહ્યું કે અમે બિનસાંપ્રદાયિકતામાં માનીએ છીએ. તો મને એટલો જવાબ આપે કોંગ્રેસના પ્રવક્તા આપના માધ્યમથી કે કેટલા મંદિરોમાં ને કેટલા મસ્જિદોમાં હવે પછી રાહુલજી જશે ગુજરાતની અંદર. અને જો એમને હિન્દુત્વમાં શ્રદ્ધા જ ન હોય તો ત્યાં દ્વારકાધીશના દર્શને કેમ ગયા? બીજો પ્રશ્ન મારા મગજની અંદર એ આવે છે કે એમણે કહ્યું કે 60 વર્ષ જે અમે શાસન કર્યું એ સમય ઘરે ઘરે વીજળી પહોંચાડવા માટે પર્યાપ્ત નહોતો. કહેવાનો મતલબ કે એમણે એમની જે શાસન કર્યું 60 વર્ષનું એની નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો. અને હું બીજા શબ્દોમાં કહું તો એમણે બહુ સાહજિકતાથી સ્વીકારી લીધી કે અમે 60 વર્ષ સુધી આ દેશની અંદર વીજળી પહોંચાડી નથી શક્યા. ત્રીજી વાત એમણે એ કરી કે 40 કરોડ લોકો ભૂખ્યા રહે છે. તો મને એમ લાગે છે કે એની નિષ્ફળતા એમણે આ દેશની અંદર શું કામ કર્યું આ 60 વર્ષની અંદર, એમના વડવાઓ આદરણીય જવાહરલાલજી, ઇન્દિરાજી, રાજીવજી અને મનમોહનજી શું કેવા પ્રકારનું શાસન કર્યું, એની ઘોર નિષ્ફળતા. 40 કરોડ લોકો જો આજે દેશની અંદર ભૂખ્યા રહેતા હોય તો કોંગ્રેસના નેતાઓનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. અને એ વાત મારે યાદ કરાવવી પડે. એમણે કહ્યું કે 60 વર્ષ સુધી અમને સમય ન મળ્યો કે સમય ઓછો મળ્યો. તેમને ખબર હશે કે ગુજરાતના 19,000 ગામડાની અંદર જ્યોતિગ્રામ યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા માત્ર નરેન્દ્ર મોદીની ગુજરાતની સરકારને 1.5 વર્ષ લાગ્યું. બીજું મારે આ તબક્કે એક કહેવું છે, ઈસુદાનભાઈ, સુધીરભાઈ બંને સાંભળજો કે કેવી રીતે કામ થઈ શકે. સરકારની દ્રઢ ઈચ્છા હોય, પ્રમાણિકપણે શાસન કરવું હોય, કે આખા દેશની અંદર જયારે નરેન્દ્રભાઈએ દેશનું શાસન સંભાળ્યું ત્યારે દેશના 18,000 ગામડાઓમાં હજી થાંભલો નહોતો ખોડાયો. માત્ર 1.5 વર્ષના શાસનની અંદર દેશના 19 ગામડાઓ સુધી કેવી રીતે લાઇટ ગઈ ને, એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર પાસેથી એમણે શીખવું જોઈએ. કહેવાનો મતલબ મારો એ છે કે રાહુલજી, માત્ર ચૂંટણીની સભાઓમાં તમે આવો, ચૂંટણી અહીંયા લડજો, એની સામે મને વાંધો નથી, પણ ગુજરાતની અંદર આવા પ્રકારના કામો નરેન્દ્રભાઈ મોદીની સરકારે કેવી રીતે ટાઈમ પીરિયડની અંદર, સચોટ ટાઈમ પીરિયડની અંદર કર્યા છે ને, એનો પણ અભ્યાસ કહેજો, જેથી આપણા પ્રવક્તાઓને ફરીથી આપની નિષ્ફળતાઓ માટે આવી ડિબેટની અંદર, પબ્લિક પ્લેટફોર્મની અંદર કહેવું ન પડે કે આજે 40 કરોડ લોકો ભૂખ્યા છે અને અમે 60 વર્ષ શાસન કર્યું, ઘેરે ઘેરે વીજળી ન પહોંચી દે શકે. નરેન્દ્રભાઈ કઈ કહેવા માંગે? નરેન્દ્રભાઈ તમને મળે નહીં. નરેન્દ્રભાઈ અમને બોલવાનો મોકો આપો. હા બોલો બોલો નરેન્દ્રભાઈ. હવે એમને બંધ રહેવાનું કહેશો, બહુ બોલી ગયા. હવે વાત સાંભળો કે ભારતીય જનતા પાર્ટીને પહેલા બોલવાનો અધિકાર નથી. વીજળી 60 વર્ષમાં કોંગ્રેસે આપી, તમે 22 વર્ષની અંદર વીજળીનું ઉત્પાદન ક્યાંથી કર્યું એનું ખ્યાલ છે ખરો? વીજળી આપી દેવાની એટલે કોઈ જગ્યાએ પડી છે ને દરેકના કનેક્શન આપી દેવા એટલું સહેલું છે ખરું? તમારા 22 વર્ષના શાસનમાં ને 3 વર્ષના શાસનમાં તમે વીજળી ક્યાંથી પેદા થાય છે એ ખ્યાલ છે ખરો? 60 વર્ષ સુધી દેશમાં લોકોને પહેલા તો નરેન્દ્રભાઈ તમારા ઘરે 24 કલાક વીજળી આવે છે. નરેન્દ્રભાઈ આટલો જવાબ આપો, વચ્ચે ડિસ્ટર્બ કરું છું, માફ કરજો. આપના ઘરે 24 કલાક વીજળી આવે છે? પાર્ટીને દેશનો ઇતિહાસ ખબર નથી. નરેન્દ્રભાઈ આટલા ડિસ્ટર્બ કરું છું, આપના ઘરે 24 કલાક વીજળી આવે છે? આટલો જવાબ આપી દો. ક્યાંથી તમે લઈ આવો વીજળી? તમને ખ્યાલ છે ખરો? તમે કોંગ્રેસના પ્રવક્તાને વાત કરો છો, પહેલા પોતાનું નોલેજ વધારો. તમારા પાપને કારણે નથી વીજળી ક્યાંથી? તમારા પાપને કારણે, તમારા 60 વર્ષના કુશાસનના. મહેશભાઈ જવાબ આપવા દઈએ, નરેન્દ્રભાઈ ને જવાબ આપવા દઈએ. મહેશભાઈ મોટી સાબિતિ છે, સાથે સાથે આ દેશને મજબૂત. મહેશભાઈ બોલવા દો, ખાલી ખાલી એકની એક વાત ન કરો, મને જવાબ આપવા દો. બોલો નરેન્દ્રભાઈ, બોલો. મહેશભાઈ બોલવા દેશું. નરેન્દ્રભાઈ માંગુ છું કે 1947 પછી આ દેશને જે રીતે મજબૂત થાય, જે પ્રકારે 1947 પછી જે આ દેશને મજબૂતાઈ આપી, એ ગરીબ વર્ગ અત્યારે મધ્યમ વર્ગ સુધી પહોંચે અને એને મજબૂતાઈ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. વીજળીની બાબત હોય, ફૂડની બાબતો હોય, કે બીપીએલ કેટેગરીમાંથી લોકોને ઊંચા લાવવાનું કામ હોય, આઝાદી પહેલા લોકો વેચાયેલા હતા, ગરીબ હતા, એને ઉપર લાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આજે બીપીએલ કેટેગરીમાં 22% માણસો છે એ બધા જાણે છે, તમને ખબર નથી. એટલે એવું નથી કે 60 વર્ષમાં રાતોરાત બધું થઈ જાય. કોંગ્રેસે ખૂબ પ્રયત્નો બાદ આ દેશના તમામ લોકો પહેલા તો સ્વાવલંબી બનાવ્યા, સૌથી મોટી વાત છે. વિશ્વમાં અમુક બાબતોમાં આપણો નંબર 1 છે. તમે જે પ્રકારની વાત કરી રહ્યા છો કે 22 વર્ષમાં શું કર્યું, તમે 18,000 ગામડામાં થાંભલા મૂકી દીધા. મારો એક જ પ્રશ્ન છે કે વીજળીનું ઉત્પાદન કેવી રીતે થઈ શકે, વીજળી ક્યાંથી લાવવાની હોય, એનું તો તમે કોઈ કામ નથી કર્યું. વિકાસની ખાલી તમે વાતો કરો છો. જે પ્રકારે તમે શાસનમાં આવ્યા પછી 22 વર્ષની અંદર તમે કેટલી જગ્યાએ વીજળીના ઉત્પાદન માટેના સોર્સિસ ઉભા કર્યા, 3 વર્ષની અંદર તમે કહેજો કામ અમારા બધા પતી ગયા છે, અમે ખૂબ સફળ થયા છો. ગુજરાતની પ્રજાની, દેશની પ્રજા તમારી વાતોથી થાકી ગઈ છે. તમે જે પ્રકારે ક્લેમ કરી રહ્યા છે એમાંથી એકે કામ તમે કર્યું નથી. ખાલી જાહેરાતોના આધારે તમે આજે પણ તમે જાહેરાત કરી કે ઘરે ઘરે વીજળી. 1989ની અંદર ઝૂંપડાઓમાં
મફત વીજળી આપવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું છે. તમને એ ખ્યાલ નહીં હોય, આજે પણ રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજના હેઠળ દરેકને નીચેની કેટેગરી કે ગરીબ કેટેગરીના લોકોને વીજળી આપવાની સૌથી મોટી યોજનાઓ છે અને આ માટેના અથાગ પ્રયાસો કોંગ્રેસ પક્ષે વર્ષોથી કર્યા છે અને કરતી રહેશે. પરંતુ તમે ફક્ત 60 વર્ષનો અને 3 વર્ષનો હિસાબ આપવાની વાત કરો છો, તમને એ ખ્યાલ જ નથી કે આ દેશને ધીરે ધીરે મજબૂતી અને વિશ્વ કક્ષાએ લઈ જવા માટેનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું છે. બહુ બહુ બંને મહાનુભાવો જે જે મુદ્દા છે એ મુદ્દાને વણવી રહ્યા છે. ખરેખર તો યોજનાઓ છે ને એની સાઈઠ થી જશું ને તો સુષ્મા સ્વરાજે પણ કહ્યું છે જવાબ માંગુ છું. કોંગ્રેસ ખ્યાલ નથી તમારી મૂર્ખામી ભરી યોજનાઓના કારણે આ દેશ સાહેબ અભ્યાસ કરી લો. તમે પોતે ટીવીમાં આવીને અત્યારે બેઠા છો, તમને ખ્યાલ હોવો જોઈએ. મહેશભાઈ નહીં, નરેન્દ્રભાઈ ને મહેશભાઈ બંને હું એમ કહું છું કે આપણે યોજનાઓ ગણાવવા માટે નથી અત્યારે બેઠા. આપણે સ્વાભાવિક છે તમે કામની ગણતરી કરી શકો છો આ કામ, પણ એની ડિટેલમાં આપણે નહીં જઈએ. મને આ વીજળીની આખી ઉત્પાદનથી માંડી અને તમામ કેટલી ખાનગી પાસેથી લઈએ છીએ, કેટલી સરકારી ઉત્પન્ન કરે છે, કેટલા બંધ છે, બધી વસ્તુ બધી ખબર છે. પણ એનો અર્થ એ નથી કરીએ ઈશરદાનભાઈ, વીજળીની ડિબેટની એ હું કરીશ, પાકું કરીશ સ્પષ્ટ સ્પેશિયલ કરીશ. વરુણભાઈ તમે કંઈક કહેવા માંગતા? પહેલા તો મારા મિત્ર મહેશભાઈએ બે એક વાત કીધી હતી કે નરેન્દ્ર મોદી સરકારે 3 વર્ષમાં આપેલા તમામ વાયદાઓ પૂરા કર્યા, એક બે ને છોડી. તો હું એમને બે એમની પાર્ટીએ આપેલા જ વાયદા હજુ એના બેનરો સોશિયલ મીડિયામાં ફરે છે કે બહોત હુઈ મહેંગાઈ કી બા માર અબ કી બાર મોદી સરકાર. આ ત્યારનું બેનર હતું જ્યારે પેટ્રોલ 70 રૂપિયા હતું ત્યારે ક્રૂડનો ભાવ 125 રૂપિયા હતો. અત્યારે ક્રૂડનો ભાવ 60 ડોલર છે. એ હિસાબે હું પેટ્રોલ પંપનો ધંધો કરું છું, પેટ્રોલ વેચું છું એટલે મને ખબર છે. એ પ્રમાણે પેટ્રોલ માણસને 45 રૂપિયા લીટર મળવું જોઈએ, એની જગ્યાએ અત્યારે 75 રૂપિયા ભરીએ. એમને જયારે કીધું હતું મહેંગાઈનું ત્યારે અડદનો અરે દાળનો ભાવ 100 રૂપિયા હતો, એ અત્યારે દાળ 225 રૂપિયા છે. આ બે વસ્તુ. બીજું એમને કીધું હતું 2 કરોડ રોજગારીનું સર્જન કરીશું, એ પ્રમાણે રોજગારીનું સર્જન નથી થયું. અને એમના જ વડાપ્રધાન જાતે બોલેલા કે ખેડૂતોને કપાસના 1500 નહીં 2000 રૂપિયા મળવા જોઈએ. આજે એ કપાસના 1000 રૂપિયા નથી મળતા, મગફળીના 500 રૂપિયા નથી મળતા અને ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો મહેશભાઈ તમે એ જવાબ આપો કે તમારા વડાપ્રધાને કયા એવા વાયદા જે લોકોને આપેલા પૂરા કર્યા, ગુજરાતના ખેડૂતોને હજુ કેમ આત્મહત્યા કરવી પડે છે, ગુજરાતના પટેલોને અનામત માટે કેમ આંદોલનો કરવા પડે છે, ગુજરાતના પટેલો ઉપર તમારી સરકાર દ્વારા કેમ લાઠીઓ અને ગોળીઓ વરસાવવામાં આવે છે, અને બે બે વર્ષમાં 4-4 વાર મીટિંગ થયા પછી પણ હજુ પાટીદારોના એક પણ પ્રશ્નનું સમાધાન તમે નથી લાવી શક્યા. અને નૈતિક રીતે તમારે આ જવાબદારી સ્વીકારવી જોઈએ કે તમે અને તમારી સરકાર સંપૂર્ણપણે વિફળ અને નિષ્ફળ છો. હું મહેશભાઈ પાસે જઈશ પહેલા. સુધીરભાઈ તમે કંઈક કહેવા માંગતા હતા? ના, એટલે જે રીતે ભારતીય જનતા પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા જે વાદ વિવાદ કરતા હતા, 60 વર્ષમાં થયું નથી થયું, 3 વર્ષે થયું નથી થયું, એટલે બહુ ટૂંકમાં કહી શકાય કારણ કે એ બહુ નેવર એન્ડિંગ ચર્ચા છે. પણ જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે આ મદારીઓ ને ગારુડીઓ ને આ જે બધો દેશ કહેવાતો હતો, અહીંયા લાખો કટલેઆમ થઈ હતી, પર હિન્દુ મુસલમાન વચ્ચે કટ્ટર ખરાબમાં ખરાબ કોમી વેરઝેર પ્રસરી ચૂક્યા હતા, એમાંથી ધીરે 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 દેશ વધતો ગયો અને 42 કરોડની પ્રજા અત્યારે 120 કરોડ પર છે. એમાં અત્યારે તમને જાહોજલાલીને આ બે ચહેરા છે, એક બાજુ વૈભવ નથી પણ સાયન્સ ટેકનોલોજી રોડ રસ્તા માળખાગર કૃષિ ઘણા બધામાં ખૂબ આગળ વધ્યા છે. પણ
સાથે સાથે બીજી વાત કે દાખલા તરીકે એનું એમાં કેટલાય છીંડા બી રહી ગયા છે, કેટલાક કારણોને કારણે દેશ જેટલો વધવો જોઈતો હતો એ પણ નથી વધ્યો. પણ એક લીટીમાં મારે વાત કહેવી તો વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું જે હમણાં કોર્ટ બેન છે, જો એમણે પોતે એકવાર સંસદમાં કીધું હતું કે આ દેશની અંદર કે 60 વર્ષમાં અગાઉ કશું જ નથી થયું એવું મારા કોઈ સાથી મિત્રો કહેતા હશે, ભલે પણ હું એમાંનો એક નથી, કારણ કે આ દેશની અંદર જે બીજું થયું એને ગણાવ્યું હતું. એટલે આની અંદર બધી વાત આવી જાય છે, પહેલી વસ્તુ. બીજું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વાત તમે કરતા, રાહુલ ગાંધીને ઇન્ટરવ્યુ આવી રહ્યો છે અત્યારે, કોંગ્રેસ પાર્ટી કો અબ ગુજરાત કે યુવાઓ કો ગુજરાત કી જનતા કો અબ એક વિઝન દેના હૈ ઓર ગુજરાત કી જનતા કો દિખાના હૈ કે કોંગ્રેસ પાર્ટી ગુજરાત કો આગે લે જા સકતી હૈ. मगर मुझे लगता है कि अंडर करंट तो गुजरात में है, किसान नाराज हैं, उनको लगता है कि उनको सही दाम नहीं मिलता है. मूंगफली की आज काफी चर्चा हुई, कपास की काफी चर्चा हुई. युवाओं को लगता है कि जो वायदे किए थे रोजगार के वो पूरे नहीं हुए, और वो तो सच्चाई है. मैंने चीन की भी यहां बात की कि हमारा कंपटीशन चीन के साथ है, और हमें यह समझ लेना है मेड इन चाइना को हमें मेड इन इंडिया, मेड इन गुजरात, मेड इन सौराष्ट्र में बदलना है. और ये काम किया जा सकता है, गुजरात की जनता कर सकती है, हिंदुस्तान की जनता, हिंदुस्तान के युवा कर सकते हैं, मगर विजन की जरूरत है और सरकार को पूरा दम लगाना पड़ेगा. हमारी जो सरकार है बीजेपी की जो सरकार है वो कभी एक बात करती है कभी दूसरी बात करती है. उनको फोकस करना चाहिए, क्योंकि उनके पास अभी है समय. हिंदुस्तान की जनता को, युवाओं को दिखाने के लिए समय है, एक साल है. अगर वो पूरा का पूरा फोकस इस काम पे कर दें तो जनताओं को माफ भी कर सकती है. मगर हमारी सरकार कभी बुलेट ट्रेन की बात करती है, कभी स्वच्छ भारत की बात करती है, कभी मेक इन इंडिया की बात करती है, तो अलग 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 चीजों में ये घूमते फिरते रहते हैं. मोदी जी ने हिंदुस्तान से दो वायदे किए थे, किसान की रक्षा और रोजगार. और मैं विपक्ष का नेता हूं, मगर मैं देश के लिए चाहता हूं कि નરેન્દ્ર મોદી જી એ વાયદે પૂરે કરે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જે રીતે રાહુલ ગાંધી છે એ કહી રહ્યા હતા, જે એમણે નરેન્દ્ર મોદી સરકાર પાસે જે એક વર્ષ છે. સુધીરભાઈ, તમારી વાત અધૂરી હતી. એટલે મારી વાત એમ હતી કે એટલે 60 વર્ષમાં ઘણું થયું છે, પણ છેલ્લું કેટલોક નથી થયા. કોંગ્રેસમાં સમય જતા જતા ભ્રષ્ટાચાર અને મુસ્લિમ તુષ્ટિકરણના જે પ્રોબ્લેમ આવ્યા એના કારણે દેશ જેટલો આગળ વધવો જોઈતો હતો એ ક્ષમતાઓ નહીં સિદ્ધ થઈ હતી, કે અને કોંગ્રેસનું પતન થયું. ત્યાર પછી નરેન્દ્ર મોદીનો ઉદય થયો ગુજરાતમાંથી, ભારતીય જનતા પક્ષનો ઉદય થયો, એક વિકલ્પ તરીકે આવ્યા. ગુજરાતમાં જેટલા નરેન્દ્ર મોદી અહીંયા સફળ થયા એટલા ત્યાં કેન્દ્રમાં અત્યાર સુધી હજી નથી દેખાતા. જે રીતે દાખલા કે 3 વર્ષનું એમનું મૂલ્યાંકન કોઈ નિખાલત ભાવે જો પ્રમાણિકપણે કરી શકે ભયને એના વગર જઈને, તો એ ગુજરાતમાં એમનું જે પરફોર્મન્સ હતું એની સામે એ એટલું બધું નથી સાબિત થતું. એના કારણે નહીં એ નિષ્ફળ ન કહી શકાય. પણ હમણાં જ રાહુલ ગાંધીએ કીધું કે કોક વાર આ વાત કહો, એટલે લગભગ બધી બાજુ કરી નાખવું છે, એની જે વાતાવરણ બને એમાં ફોકસ નથી એવું એક દેખાય છે. પણ એ 3 વર્ષે પ્રમાણપત્ર આપવું પણ વહેલું ગણાય. ગુજરાતની અંદર અત્યારે એન્ટી બીજેપી સેન્ટિમેન્ટ એટલા માટે છે કે અહીંયા નરેન્દ્ર મોદી નથી. તમારે સરકારના ટીકા કરવી જ નહીં એ મુદ્દો નથી હોતો ક્યારેય. લોકશાહીની અંદર જો તમારે તંદુરસ્ત લોકશાહી, પ્રજા કલ્યાણની વાત કરવી હોય તો ઉલટાનું સરકારમાં બેઠેલાએ આત્મચિંતન કરવું જોઈએ. નરેન્દ્ર મોદી નથી તો શું, એનું જો મૂલ્યાંકન કરે તો કદાચ ભારતીય જનતા પક્ષના નેતાઓ પણ અંદરથી વિચારતા છે કે પ્રજાનું જે અહિત થઈ રહ્યું છે છેલ્લા 2 વર્ષમાં એ ઘણું થયું છે. એટલે આ ફરક છે. મારો કહેવાનો મતલબ છે એને પક્ષાપક્ષીથી પર થઈને જોવું પડે. દર્શક મિત્રો, તમામ બાબતો પર મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે 4-4 મહાનુભાવો જોડાયેલા છે, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ છીએ વિરામ બાદ. ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરીએ છીએ ઘટ તોડશે. રાહુલ, તમામ મહાનુભાવોને મારી વિનંતી છે કે એક મિનિટ છે આપણી સાથે, એક મિનિટ આપણે તમામ ચર્ચા કરીશું. મહેશભાઈ, સવાલ એ થાય છે કે આગામી જે ચૂંટણી યોજાવાની છે
એમાં ભાજપ તરફથી કયા મુદ્દાઓ રહેવાના છે? કારણ કે જે રીતે દર વખતે કંઈક અલગ કાર્ડ ખેલાય છે, શું માનો છો આ વખતે કોંગ્રેસે પણ એક થીમ અપનાવી છે દ્વારકાથી દર્શન કરીને હિન્દુત્વની, શું માનો છો તમે? ઈશ્વરદાનભાઈ, હમણાં જ દ્વારકાની મેં વાત કરી કે શાના માટે જો શ્રદ્ધા ન હોય તો દ્વારકા ગયા, ને અગર બિનસાંપ્રદાયિકતાની આટલી બધી પછાડી પછાડીને વાત કરે છે નરેન્દ્રભાઈ, તો હવે મને એ જવાબ આપો કે કેટલા મંદિરોમાં ને કેટલા મસ્જિદમાં ગુજરાતમાં જવાના છે? તમે ટાર્ગેટ આપ્યું છે ગઢ તોડશે, ગઢ તો રાહુલજીએ ઘણા બધા તોડી નાખ્યા, મહારાષ્ટ્રનો એનો ગઢ તોડી નાખ્યો, હરિયાણાનો તોડ્યો, આ બધા જ ગઢ તોડી તોડી, રાજસ્થાનનો ગઢ તોડ્યો, એ બધા ગઢ તોડી તોડીને ગુજરાતમાં તો એનો ગઢ જ નથી, તો એ ક્યાંથી આવશે? એ તોડશે શું તોડશે, સવાલ આ છે. મારે એટલું જાણવું છે, હમણાં સુધીરભાઈએ ખૂબ અહોભાવ વ્યક્ત કર્યો, સુધીરભાઈ આપના માધ્યમથી મેં આવું બોલ્યો નથી આખી ડિબેટમાં કે કોંગ્રેસે કંઈ જ કામ નથી કર્યું, મારો આવો કહેવાનો મતલબ ક્યારેય પણ નથી. અને અમારા નેતૃત્વની દ્રષ્ટિ તમે જુઓ, અમારા નેતૃત્વના સંસ્કાર જુઓ, આપણે અટલજીનું જેમ ઉદાહરણ આપ્યું, ગઈકાલે સુષ્માજીએ યુએન સભાની અંદર પણ આ જ વાત કરી છે, એમાં મેં ક્યાંય નથી કહ્યું કે કોંગ્રેસે કશું જ કર્યું નથી, પરંતુ જયારે એમના પ્રવક્તા એવું કહે છે કે ત્રણ વર્ષભાઈ, આપ બંને એટલું પૂછો કોંગ્રેસના પ્રવક્તાને કે તમારા ઘરે 24 કલાક લાઇટ આવે છે, તમારા ઘરે 24 કલાક લાઇટ આવે છે, તમારા ઘરે પાણી આવે છે કે નહીં, પીવાનું પાણી, અને એમને એમની ઘરે સુધીરભાઈ કેમ કહેવા માંગે, મહેશભાઈ ગુજરાતના છેવાડે છે ત્યાં આવો, મહેશભાઈ મહેશભાઈ, પહેલી વસ્તુ તો મેં તમારું નામ દઈને તમે આવું કીધું એવું મેં ક્યાં કીધું છે? મેં કીધું જે નેતાઓ મહેશભાઈ, એટલે તમે રાહુલ ગાંધીને આમંત્રણ આવો કે આવો ગામડામાં, ગુજરાતના ગામડામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કહેવું છે? સુધીરભાઈ કહેવા માંગે છે, સાંભળીએ સુધીરભાઈ. મહેશભાઈ ક્યાંય એવું કેવું નથી કે કોંગ્રેસે કોંગ્રેસના પ્રવક્તા એવું કર્યું, સુધીરભાઈ કોંગ્રેસના પ્રવક્તા એવું કર્યું કે 60 વર્ષનો સમય અમારી પાસે છે, 40 કરોડ લોકો આજે ભૂખ્યા મરે છે, કોંગ્રેસનો પ્રવક્તા એ સ્વીકાર કર્યો છે, ભાજપ તૈયાર નથી. મેં નથી કર્યો સાહેબ, સુધીરભાઈ મહેશભાઈ, આ દેશ કોંગ્રેસના લોકો હવે હજી રાખે મહેશભાઈ, મારે તમારા નેતા તમે તમે એમને નથી કીધું એજ કેવું છે, હા નહીં એટલે એમ જ પછી આગળ શું ભાષા મહેશ, હા ચલો ચલો મહેશભાઈ, મહેશભાઈ તમારી તમારી સરકાર મહેશભાઈ તમારા આત્મહત્યા કરે છે, સુધીરભાઈ ચૂપ રહો, ચૂપ રહો મહેશભાઈ, મારે એટલું જ કેવું છે કે મેં કેમ કીધું મહેશભાઈ તમે આમ બોલો છો, મેં કીધું જે નેતાઓ ભૂખ્યા કેમ મરે છે, વરુણભાઈ એનો જવાબ માંગો એની પાસે, જે હું તમારી સરકાર ને હું તમારી જોડે જવાબ માંગુ છું, અત્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકારે તમારે નરેન્દ્રભાઈ 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 હત્યા કરે, કેમ પટેલો ઉપર દંડા વરસાવવામાં આવે છે, કેમ પટેલો એના પર પાછી પડી, આ તમારા 22 વર્ષના ગુજરાતના શાસનની નિષ્ફળતા છે, અને આજે ખાલી ગુજરાત ભારત કહ્યું છે, ગુજરાત મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સફળ હતા, પ્રધાનમંત્રી તરીકે નીતિઓ અને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દેશ માટે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે, અને આ વાત જવાબ આપો, તમે નહીં કરી શકો, તમારા સૌરાષ્ટ્ર વરુણભાઈ નહીં માગી શકો કોંગ્રેસ પાસે જવાબ, કુટુંબી તમારા કોંગ્રેસ પાસે જવાબ માંગવાની જરૂર હતી, એમના માટે લડવાની જવાબ માંગવાની તૈયારી મહેશભાઈ રાખવી પડશે, ખાલી ભાજપ પ્રત્યેની વફાદારી ના રાખશો, હિન્દુસ્તાનની અંદર તમારા મત ક્ષેત્રના માણસો પ્રત્યેની વફાદારી એનો જવાબ માંગો, તમે મહેશભાઈ રાજ્ય સરકાર તરીકે હું જવાબ એટલો જ આપું છું કે 22 વર્ષ રાજ્યની સરકાર વતી જવાબ આપી દઉં, સાંભળો, રાજ્યની સરકાર વતી જવાબ આપી દઉં, રાજ્યની સરકારના 22 વર્ષના સ્થિર શાસનમાં
ભારતીય જનતા પાર્ટી આપી છે, તમે પાટીદારો ને હેરાન કરવામાં પાટીદારો ને તમે કઈ આપ્યું છે એ બાબત કયા મુદ્દા ને તમે લઈ જશો ચૂંટણીમાં? નરેન્દ્રભાઈ 30 સેકન્ડ. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરી શકે તેમ નથી. જે પ્રકારે 22 વર્ષથી ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવી છે, વીજળીની વાતો કરે છે, મારા ઘરની લાઇટની વાત કરે છે, એના માટે પ્રધાન ભારતીય જનતા પાર્ટીનું નથી. નરેન્દ્ર મોદીજી જે પ્રકારે ગુજરાતમાં આપી નર્મદા યોજના, એટલે બતાવો રાહુલજીને બતાવો કે મારા ઘરે આવે છે. 2017ની વિધાનસભાની ચૂંટણી જીતીવા માંગતા હતા, પરંતુ એ વાતનું સુરસુરે થઈ ગયું છે. હા, તમને કેવું એવું છું, ભૂલી ગયો નરેન્દ્રભાઈ, સારું કરે તમે નર્મદા યોજના બતાવી. આપી શક્યા નથી ગુજરાતની પ્રજા. રાહુલજીને કહેજો છે અમે 71 વર્ષે નર્મદા યોજના પૂરી ના કરી અને અમે હવનમાં હાડકા નાખી નરેન્દ્ર મોદીની સરકારે. ઓકે ઓકે ઓકે, મંજૂરી આપીએ કહેજો. અને વરુણભાઈને પણ કહેજો, વરુણભાઈને નહીં દેખાતું હોય કારણ કે તમારા હોદ્દેદાર હતા ને, તમારામાંથી ચૂંટણી લડવી છે, એને તમને પ્રશ્ન નહીં પૂછી શકે. મને ખબર છે પાટીદારનો દીકરો છે, મને ખબર છે નિશ્ચિત થઈ ચૂક્યું છે. પહેલા તમે કેવા પ્રકારની ગુજરાતી પ્રજાની ભાજપનું શાસન બીજી વાત કોંગ્રેસ કેવી રીતે પૂછવાનું? ઠીક છે, હું જાણું છું. મને લાગે છે સુધીરભાઈ, પાટીદારના દીકરા તરીકે મને સમગ્રમાં એક મુદ્દો સ્પષ્ટ લાગી રહ્યો છે. કોંગ્રેસ છે એ આ વખતે જે હિન્દુત્વનો ફાયદો જે ભાજપ લઈ જતી હતી એ લેવા નહીં દે સંક્ષિપ્તમાં. એટલે ના, એટલે ટૂંકમાં એટલું જ, કારણ કે જો જનતા જનાર્દનના આશીર્વાદ લેવાની શરૂઆત જો દ્વારકાધીશના દર્શનથી રાહુલ ગાંધી કરતા હોય તો આપણે પણ એને શુભેચ્છા આપવી જોઈએ. એ આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે, આપણે આપીએ. અને કદાચ એમાં કોઈ હિન્દુત્વ કે બિન સમજણ આની જો ચર્ચા ચાલુ થાય તો એ મને લાગે છે યોગ્ય, એ જો મુસલમાન હોત તો નમાઝ પઢવા ગયો, હિન્દુ છે એટલે મંદિરમાં ગયા છે, મસ્જિદમાં જશે એ પણ પૂછો. એ નહીં, એ હિન્દુ છે એટલે મંદિરમાં ગયા છે. સુધીરભાઈ, એ કેટલા એ બિન સંપ્રદાયિકતામાં માને છે, એને હિન્દુત્વમાં વિશ્વાસ નથી, એટલે એમને પૂછો કે કેટલા મસ્જિદ કેટલા મંદિર ને કેટલા ચર્ચમાં જશે એમને જરા પૂછો. હિન્દુત્વ નહીં, દેશને ભાગલા કરનારું હિન્દુત્વ નહીં, લોકોના ટુકડા કરવાનું હિન્દુત્વ નહીં. તમારું હિન્દુત્વ અહીંયા ગુજરાતની જનતા એ પૂછવા માંગે છે કર્યા હતા. તમારી સાથે નરેન્દ્રભાઈ જરૂર નથી, જો 60 વર્ષે આપણે મંદિર અને મસ્જિદ માંથી બહાર નહીં આવીએ તો આ રાજ્યનું કે આ દેશનું કલ્યાણ આ રાજકીય પાર્ટીઓ નહીં. સમય નો અભાવ છે, મસ્જિદ માંથી અને વિકાસ ની વાત, બિલકુલ બિલકુલ વિકાસ ની વાત કરવી જોઈએ, દરેક વાત કરવી પડશે. બિલકુલ મસ્જિદ ની હજુ સમયનો 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 તમને બે ને શરમ આવી જોઈએ, ભાજપ અને કોંગ્રેસ બે ને શરમ આવી જોઈએ કે 70 વર્ષે હજુ તમે ડિબેટ મંદિર અને મસ્જિદ ની કરો છો. તમે ડિબેટ એની કરો કે લોકો મરી રહ્યા છે, તમે ડિબેટ એની કરો કે લોકોને રોજગારી કેવી રીતે આપી, તમે ડિબેટ કરો કે લોકોને સુરક્ષા કેવી રીતે આપી, તમે ડિબેટ કરો કે સરહદ ઉપર આપણો સૈનિક મરવો ના જોઈએ. અને જવાબદાર રાજકીય પાર્ટીઓને શરમ આવી જોઈએ, તમને શરમ આવી જોઈએ કે હજુ તમે મંદિર મસ્જિદ ચર્ચ અને ગિરજાઘર ની ચર્ચા કરી અને લોકોને મહિલા સશક્તિકરણ ની વાત કરો,
મહિલાની સુરક્ષાની વાત કરો, ગુજરાતના ઉત્થાનની વાત કરો, દેશના ઉત્થાનની વાત કરો, તમારા એકબીજા ઉપર હિન્દુ મુસ્લિમ તમે પ્રાણ બે માંથી એક જ બોલો, કારણ કે બે એક જ તમે સાઈટ વરુણભાઈ નરેન્દ્રભાઈ તમે બે માંથી એક બોલશો તો સમજાય છે, કારણ કે બે બંને એક જ છો. એટલા માટે શું કરવા હજુ 70 વર્ષે તો તમે ઇતિહાસ કર્યો છે. વરુણ બરોબર છે, વાત સાચી છે, વાત કરો છો, બિલકુલ વરુણભાઈની વાત સાચી છે. એવું કે છે અને અને તમામ સમયનો અભાવ છે એટલે તમામ ચારે ચાર મહાનુભાવ મહેશભાઈ, નરેન્દ્રભાઈ, વરુણભાઈ અને શુદ્રીભાઈ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એટલો જ છે, મહામંથનમાં મંથન આપણે કરવાની એટલી જરૂર પડી કે ગઢમાં જો ગઢ તોડશે રાહુલ, એમાં ઘણા મુદ્દાઓ છે. ત્રણ દિવસની રાહુલની મુલાકાત છે. ત્રણ દિવસમાં રાહુલ ગાડાથી માંડી અને અત્યારે ચાય પણ પીધી છે લોકો સાથે, સૌરાષ્ટ્રના લોકો સાથે. જ્યાં જ્યાં મોદી સાહેબને વીક લાગે છે ત્યાં મોદી સાહેબ જઈ રહ્યા છે. સ્ટ્રેટેજી કોંગ્રેસે પણ બનાવી છે. જ્યાં જ્યાં કોંગ્રેસને પણ વીક લાગે છે ત્યાં કોંગ્રેસે પણ શરૂઆત કરી છે અને સૌરાષ્ટ્રી રણસિંગુ ફૂક્યું છે. આશા રાખીએ કે આગામી સમયમાં પણ વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડાય. આજે બસ આટલું જ, ફરીથી મળીશું ત્યાં સુધી. તમે જોતા રહો વીટીવી ન્યૂઝ, મને જ આપો.